જય મુરલીધર, જય દ્વારકાધીશ. તો મિત્રો, આવી ગયા છે આપણે બેનને નવી જમીન લીધેલ છે ફાર્મ ત્યાં. તો ચાલો જોડાયેલ રહેજો. જય મુરલીધર, જય દ્વારકાધીશ. તો મિત્રો, આવી ગયા આપણે બેનનું નવું ફાર્મ લીધેલ છે વાડી ત્યાં. અને જુઓ, અહીંયા બાજુમાં આશ્રમ પણ આવેલ છે, ગૌશાળા. હરે રામ. આશ્રમ સીતારામ ગૌશાળા, મહંત ગંગેશ્વર મુનિ, ઉદાસીન અખાડા, બડા નાજાપુર, મેંદડા, જિલ્લો જૂનાગઢ. તો જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં. આ બેનના નવીવાડીનો નાજાપુર તો એકદમ નજીક આ ગેટ આવેલ છે, મેઇન ગેટ. તો ચાલો અંદરનો નજારો જોઈ, જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં. બ્લોગ પણ નાખેલ છે. મસ્ત નારિયેલીઓ, જામફળી, ચીકુડી. મોટો હોલ બનાવેલ છે, જોકે હોલ તો હતો જ આ જમીન લીધી ત્યારે. હોલ પણ જબરજસ્ત છે. ખેતીવાડીની સાધન સામગ્રી, બિયારણ માટેના બેરલ, સાથે શ્રીનાથજી ભગવાનની તસવીર પણ છે. ભાંગરા ફુવારા સેટ. બહુ મસ્તનો હોલ છે, મોટો. મારે અંદાજે 30x25 હોવો જોઈએ. ભાઈઓ, જો આ છે હાથબેલી માટેનું હાઈતી. જોકે આ રીતે હાંકવાનું થઈશ. અત્યારે તો નાના પંચિયા હોય એવું લાગે છે ફિટિંગ કરેલ. તમને બતાવી આ જ રીતે આંકવાનું થાય છે. જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં. જો હાથબેલીનું હાઈતી કહે, આપણે પાસામાં હાથબેલી કહે છે આપણે એરિયામાં. આપણે થોડુંક આંકીને પણ તમને બતાવ્યું. આમાં એને સર આપડ્યું સોગઠા ને એવું હાથબેલીના. સાથે બે વ્હીલ ફિટ કરેલ છે આગળ, જેથી આંકવામાં ફોરું લાગે. તો જોડાયેલ રહેજો આગળ બ્લોકમાં. સંડાસ બાથરૂમની પણ વ્યવસ્થા છે. એડી ઉપર જઈ તમને દ્રશ્ય બતાવી દઈએ. મસ્ત નજારો છે. ચોમાસાની તૈયારી, વાદળછાયું વાતાવરણ. આખું ખેતર છે બેનનું, તમને ઝૂમ કરીને બતાવ્યું છે. જોકે સવડા આકેલ પીડા છે, પાણી ફૂલ છે. સવડા એકા છે, વરવણું કરેલ નથી. Thank you.
આ બાજુ પણ નારિયેળીની આઈર છે. બાજુ વાળા ખેતરમાં મગનું વાવેતર કરેલ છે અને આખા ખેતરમાં આંબાનો બગીચો કરેલ છે, તે પણ સામે દેખાય છે. સામે મગ વાટવાનું કામ પણ ચાલે છે માણસો દ્વારા. જોડાયેલ રહેજો આગળ. બાજુ બોર કરેલ છે, 600 ફૂટ પાણી ફૂલ છે. આપણે આવો નવો ખેતરે આવી ગયા બેનની વાડીએ, અને અમારું મેડમ જો ગુવાર ઉતારે છે, ભીંડા અને ગુવાર. સાહેબે ઉતાર્યા છે ભીંડા. ઘરનું ઓર્ગેનિક શાકભાજી. વોલ તો બતાવ્યો છે, વોલેથી ફરતી આ બાજુ પર સેટે નારિયેળીયું છે ને સવડા આકેલ છે મોટા ટ્રેક્ટરના. આ બાજુ બેનની જમીનની આ બાજુ વાયુ આવેલ છે અને અહીંયા વાંસનું વાવેતર કરેલ છે. જો તમને વાંસ બતાવીએ, વાંસ કહેવાય પરોણા, ખરપિયા કુવાડીના હાથા અને વાહડા. આપણે મકાનમાં વરણ કરવામાં ઉપયોગ આવતા, જોકે અત્યારના સમયમાં તો બધા સ્લેબ થઈ ગયા છે. હજુ વાયુ આવે છે તો ફરતો પારો મારેલ છે, 3-4 ફૂટનો ઊંચો પારો મારેલો છે. સ્ટાર્ટરની ફોલ્ડિંગ કુંડી લઈન દરવાજો કરી લીધેલ છે પતરાનો. જુઓ આ બોર છે, 600 ફૂટ બોર છે અને મીઠું પાણી અને ફૂલ પાણી છે આ બોરમાં. આ સામેથી તમને આ પારો દેખાય છે, સામે આવી ગયો રોડ નાજાપુરનો. આખું લોકેશન તમને બતાવી દીધું. જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં. આકાશી દ્રશ્ય તમને બતાવી કે ચોમાસાની તૈયારી છે તો અત્યારમાં કારિયા વદરા ફૂલ વાતાવરણ પકડાઈ ગયેલ છે. જોકે હવે તો કાયમથી કાયમ વાતાવરણ બદલતું જ જવાનું, અને નગર ખેડૂતો ઉતાવળ ન કરે, આરામ કર્યા કરે. બાજુમાં તૂટી પીડા છે ગુવાર ને ભીંડા. ગુવાર નું હાલે છે બીટણી. અમારે બેન ને મેડમ બે વેરી ગયા હતા, આખી ઠેલી ભરાઈ ગઈ છે શાકભાજી ની, ભીંડા અને ગુવાર. ઘરનું દેશી ઓર્ગેનિક શાકભાજી. આપણે નીકળીએ છીએ બેનના નવા ફાર્મથી, ગામમાં જઈએ છીએ. તો આપણો વિડીયો સારો લાગશે લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. નવો હોય તે મિત્રો ખાસ કરીને બેલ આઇકન દબાવી દેજો. જય મુરલીધર, જય દ્વારકાધીશ.